નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના નામે દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ ને, જેનું નામ છે કેટલું લાંબુ અને કેટલું ટૂંકું, તો એમાં આજે આપણે જોવાનું છે સ્વાપોથીમાં પેજ નંબર 22 ઉપર જે ક્વેશ્ચન 9 આપેલો છે, જેમાં આપણે જે ચિત્ર ધોઈને આપેલું છે એ ચિત્ર ઉપરથી આપણે પ્રશ્નના જવાબ દેવાના છે. એમાં જે પ્રશ્ન 9 છે એમાં શું કહ્યું કે અંતર શોધો. આપણે તેમ તો તમને અહીંયા જે કોઈ પણ બે સ્થળો વચ્ચેનો જે કંઈ પણ ચિત્ર કે જે નકશો આપેલો છે કે જેમાં કોઈ પણ બે સ્થળ વચ્ચેનું કેટલું અંતર છે એ પણ અહીંયા તે આપણને આપી દીધું છે. એના ઉપરથી આપણે એ જોઈને નીચે આપણને ચાર પ્રશ્નના જવાબ પૂછેલા છે, એ ચાર પ્રશ્નના જવાબ આપણે દેવાના છે. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ઘરથી શાળા સુધીનું કુલ અંતર કેટલું છે. કે ઘરથી આપણે શાળાએ જઈએ, ઘરથી શાળા પર જવું હોય તો ત્યાં સુધીમાં કુલ અંતર કેટલા કિલોમીટર આપણે કાપવું પડે છે. તો પહેલા આપણે જે અહીંયા એ નકશો છે એમાં જોવાનું છે કે ઘર ક્યાં છે, ઘર અહીંયા છે. તો ઘરથી આપણે શાળાએ પહોંચવું છે તો શાળા છે ક્યાં છે, સાવ છેલ્લે છે કે જ્યાં નકશો પૂરો થાય છે. તો ઘરથી શાળાએ પહોંચવા માટે આપણે આ દરેક સ્થળોએ થઈને જવું પડશે. કે સૌથી પહેલા ઘરથી મંદિરે જઈશું, મંદિરથી એ બજારમાં જઈશું, એ બજારથી બસ સ્ટેશને જઈશું અને બસ સ્ટેશન પછી શાળાએ પહોંચવાનું છે. તો આપણે ઘરથી શાળાએ પહોંચવા માટે આપણે જે કંઈ પણ અંતર કાપેલું છે એ કુલ થઈને કેટલું કાપવું પડે છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે કુલ એટલે આપણે જેટલું કંઈ પણ અંતર આપેલો છે સરવાળો કરતો જવાનો છે. તો સૌથી પહેલા આપણે ઘરથી નીકળીએ તો વચ્ચે શું આવે છે, મંદિર. તો ઘરથી મંદિર વચ્ચેનું અંતર કેટલું છે, તો કે 5 બરાબર 5 કિલોમીટર છે. પછી એ મંદિરથી ત્યાં એ બજાર વચ્ચેનું અંતર, તો કે 3. પછી તો કે એ બજારથી એ બસ સ્ટેશને જાય એનું અંતર છે 8. અને એ બસ સ્ટેશનથી હવે આવે છે 7, એ બે વચ્ચેનું અંતર છે 6. તો કુલ કેટલું થાય છે, તો કે 5 ને 3 8, 8 ને 8 16, 16 ને 6 22. બરાબર. તો કુલ કેટલું અંતર થાય છે, 22 કિલોમીટર, 22 કિમી. બસ આ રીતે આપણે પ્રશ્ન જે પ્રશ્ન છે સમજવાના છે, નકશા ઉપરથી એના જવાબ દેવાના છે. બીજો પ્રશ્ન છે કે જે બજારથી શાળા સુધીનું કુલ અંતર કેટલું થાય છે. આપણે જ્યાં બજારે હોઈએ ત્યાંથી આપણે શાળાએ જવું હોય તો એ બે વચ્ચેનું કુલ અંતર કેટલું થાય છે, તો અહીંયા આપણને એ બજારે થાય છે, શાળા સામે છે, તો એ બજારથી આપણે નીકળીને ક્યાં પહોંચીશું, નીકળીશું તો ત્યાં પછી આવશે બસ સ્ટેશન, અને બસ સ્ટેશન પછી શું આવશે, શાળા. તો એ બજારથી બસ સ્ટેશન સુધીનું અંતર છે 8, અને ત્યાંથી શાળા સુધીનું અંતર છે 6. તો કુલ કેટલું થશે, 8 + 6 બરાબર 8 ને 6, 14 કિલોમીટર. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 3, કે મંદિરથી બસ સ્ટેશન સુધીનું કુલ અંતર કેટલું થાય. મંદિરથી આપણે ક્યાં પહોંચવાનું છે, જ્યાં બસ સ્ટેશન છે ત્યાં. તો મંદિરથી નીકળીએ તો વચ્ચે શું આવે છે, બજાર આવે છે, તેનું અંતર કેટલું છે 3, અને એ બજારથી બસ સ્ટેશનનું અંતર કેટલું છે 8. તો કે 8 ને 3 કેટલા થાય છે, 11 કિલોમીટર. બસ આ રીતે સરવાળો કરતો જવાનો છે. ત્યાર પછીનું છે કે મંદિરથી શાળા સુધીનું કુલ અંતર અને બસ સ્ટેશનથી શાળા સુધીનું કુલ અંતર વચ્ચેનો તફાવત કેટલો છે. તફાવત આપણને શું કીધું છે, પેલા પ્રશ્નમાં આપણને બે પ્રશ્ન પૂછ્યા છે. એક પ્રશ્નમાં કે મંદિરથી શાળા સુધીનું કુલ અંતર, એટલે કે મંદિરથી આપણે શાળાએ જવું છે તો એનું કુલ અંતર કેટલું થાય છે, અને બીજું કે બસ સ્ટેશનથી શાળાએ જવું હોય તો એનું કુલ અંતર કેટલું થાય છે, અને એ બેનો જે જવાબ આવે એ વચ્ચેનો પાછો તફાવત કેટલો છે, કે એ બેનો જે આપણે જવાબ મળ્યો એ જવાબ વચ્ચેનો તફાવત. તફાવત એટલે શું, આપણે શીખી ગયા છે, તફાવત એટલે કે બાદ બાકી. જ્યારે કોઈ પણ તફાવત શબ્દ આવે તે હંમેશા શું કરવાનું હોય, બાદ બાકી કરવાનું હોય. એક સંખ્યા જે છે બીજી સંખ્યા કરતાં એ કેટલી મોટી છે અથવા તો કેટલી નાની છે એને ત્યાં તફાવત શોધેલો કહેવાય. તો એ તફાવત આપણે શોધવાનું છે. તો પહેલા આપણે જોઈએ કે મંદિરથી શાળા સુધીનું કુલ અંતર, તો કે અહીંયા મંદિર છે, મંદિરથી શાળાએ પહોંચવું હોય તો કુલ અંતર કેટલું થાય, તો કે મંદિરથી પહેલા એ બજારે 3, પછી એ બજારથી ત્યાં બસ સ્ટેશન 8, એટલે 3 ને 8 11, અને એ બસ સ્ટેશનથી શાળા સુધી, તો કે 3 + 8 + 6
ત્રણને આ 11 અને 11 માં 6 નાખ્યો કેટલા થાય છે તો કે 70 કિલોમીટર થાય છે અને હવે છે બીજી વસ્તુ છે એ કઈ છે તો કે અને બસ સ્ટેશન થી શાળા સુધીનું કુલ અંતર તો જ્યાં બસ સ્ટેશન છે ત્યાંથી શાળા સુધીનું કુલ અંતર તો કે અહીંયા બસ સ્ટેન્ડ છે અને સીધું શાળાએ પહોંચી શકાય છે એ બે ની વચ્ચે કોઈ બીજું કોઈ સ્થળ આવતું નથી તો એ બસ સ્ટેશન થી શાળાએ પહોંચવાનું અંતર કેટલું થાય છે 6 અને આ બે નું વચ્ચે શું કરતું કે વચ્ચેનો તફાવત તફાવત એટલે બાદબાકી જ્યારે કોઈ પણ તફાવત શબ્દ આવે ત્યારે જે બી આપણે માહિતી જે બી સંખ્યા કીધો હોય હંમેશા બાદબાકી શબ્દ યાદ રાખવાનો તો આ બે ની બાદબાકી કરીએ 70 માંથી 6 જાય તો શું જવાબ આવે છે 11 કિલોમીટર તો આ રીતે અહીંયા તમને જે ચિત્ર આપેલું હતું એ ચિત્ર ઉપરથી આપણે પ્રશ્ન જવાબ દેવાના છે આ તમારે તમારી સાબુતીમાં આને પૂરી લેવાનું છે અને એકવાર આને ત્યાં તમારી જે ઇમેજની બાકી બુક છે એમાં પણ તેને મોટે તમારી ટ્રાય કરવાની છે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ